નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. મિત્રો, અડધી દુનિયા પાણીથી પોકારી ચૂકી છે ત્રાહિમામ. ભારતમાં જ નહીં, દુનિયાના કેટલાય દેશોમાં પૂરનો પ્રકોપ છે. તો એવા પણ દેશો છે જે કહેવાય છે સુપર પાવર, પણ તેમની શક્તિ કુદરતની મહાશક્તિ આગળ લાગી રહી છે વામણી. અમેરિકા, ચીન, રશિયામાં વરસાદે તોડ્યા છે રેકોર્ડ. અમેરિકામાં પાણીએ વ્હાઇટ હાઉસની હદ ઓળંગી, તો ચીન છેલ્લા એક મહિનાથી પૂરના પ્રકોપનું ભોગ બની રહ્યું છે. રશિયાને પણ કુદરતે નથી છોડ્યું. કુદરતની આ વિનાશ લીલાથી થઈ ગયો છે હાહાકાર. અમે તમને દુનિયાની ત્રણ શક્તિશાળી દેશોની એવી તસવીરો બતાવીશું જે આ સુપર પાવરની લાચારી વ્યક્ત કરી રહી છે. આડેધડ વિકાસ પાછળની આંધળી દોટ વિનાશ તરફ લઈ જઈ રહી છે. કુદરતનું આ સંતુલન ખોરવવાની સજા હવે માણસને મળી રહી છે. વ્હાઇટ હાઉસમાં ઘૂસ્યા પાણી, આ જગત જમાદાર અમેરિકાની તસવીર છે. સત્તાનું પ્રતીક ગણાતી આ વ્હાઇટ હાઉસની તસવીર છે, પણ કુદરતે આ સુપર પાવરની સત્તાનો નશો ઉતારી દીધો છે. ચીનમાં જળ પ્રલય, આ મહાશક્તિ ગણાતા ચીનની તસવીર છે, જેના અભિમાનને પણ કુદરતે ચકનાચૂર કરી દીધો. રશિયામાં પૂરનો પ્રકોપ, વધુ એક મહાશક્તિની આ તસવીર જોઈ લો. રશિયા, જેને પણ કુદરતે ઘૂંટણીએ પાડી દીધું છે. સ્પેન થઈ ગયું પાણી પાણી, વધુ એક વિકસિત દેશ. પણ અહીં પણ તસવીર કંઈક અલગ નથી. કુદરત આગળની બસ એક જ લાચારી. દેશના નામ બદલાતા જશે, પણ સ્થિતિ નહીં બદલાય. કુદરતની આ શક્તિ આગળ સુપર પાવર વામણા લાગી રહ્યા છે. અમેરિકા, ચીન, રશિયા, દુનિયાની આ ત્રણ મહાશક્તિ, જેની તાકાત, જેના પૈસા, જેની ટેકનોલોજી, જેનો કોઈ મુકાબલો નથી. પણ આ ત્રણેય દેશ કુદરત આગળ લાચાર છે. ત્રણેય દેશોને પાણીએ આંખોમાં પાણી લાવી દીધું છે. સવાલ થઈ રહ્યો છે કે આખરે દુનિયામાં શું થઈ રહ્યું છે. આ તે દેશો છે જ્યાં તેજ ગતિથી વિકાસ થયો છે. જેટલી ગતિથી વિકાસ થયો છે, કુદરત તેજ ગતિથી વિનાશ વેરી રહી છે. શું કુદરતનો આ ક્રોધ છે? શું આ કોઈ કુદરતનો સંકેત છે? શું કુદરત ચેતવણી આપી રહ્યું છે? શું આ સુપર પાવરની શક્તિ નબળી પડી ગઈ છે કે દુનિયાના આ ત્રણેય દેશો સાથે કુદરત બદલો લઈ રહી છે? કુદરતના આ કહેરથી આ દેશોમાં થઈ ગયો છે હાહાકાર. જે વ્હાઇટ હાઉસમાંથી દુનિયા બદલાઈ જાય તેવા આદેશ નીકળે છે. અમેરિકાના સત્તાના કેન્દ્ર સમા આ પાવર હાઉસમાં પાણીએ પગ પેસારો કરી બતાવ્યો અને બતાવ્યો પરચો. વ્હાઇટ હાઉસમાં ઘૂસ્યા પાણી, સુપર પાવર કરતા સર્વશક્તિમાન હોવાનો આપ્યો. અમેરિકાની રાજધાની પાણી પાણી. પૂરના પાણી સામે ઝઝૂમતા જે શહેરને તમે જોઈ રહ્યા છો, તે શહેરમાં દુનિયાના નકશા પર સૌથી શક્તિશાળી વ્યક્તિનું નિવાસ સ્થાન છે. આ વ્હાઇટ હાઉસ છે જ્યાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ રહે છે. 20 ટ્રિલિયન એટલે કે 1,400 લાખ કરોડ રૂપિયાની અર્થવ્યવસ્થા ધરાવતો આ દેશ પણ કુદરત આગળ લાચાર છે, કેમ કે વરસાદના પાણીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસની હદો પણ ઓળંગી દીધી છે. આ વ્હાઇટ હાઉસનું બેઝમેન્ટ છે જ્યાં મીડિયા વિભાગનું કામ થાય છે. અહીં વરસાદનું પાણી ઘૂસી ગયું. વરસાદના પાણીના કારણે અહીં ભોંય તળિયે લગાવેલી કાર્પેટ પણ પલળી ગઈ. વોશિંગ્ટનમાં આવેલા વરસાદે 1871નો રેકોર્ડ તોડી નાખ્યો. 149 વર્ષ બાદ વોશિંગ્ટને આવો દિવસ જોયો. વ્હાઇટ હાઉસમાં પાણી ઘૂસ્યા છતાં કેટલાક કર્મચારીઓ કામ કરતા નજરે ચડ્યા, પણ વ્હાઇટ હાઉસ બહાર તો વાહનોનું ચાલવું મુશ્કેલ થઈ ગયું. ભારે વરસાદના કારણે રસ્તા પર ગાડીઓ ધીમી ગતિથી આગળ વધતી નજરે પડી. કેટલાય વિસ્તારોમાં તો રસ્તાઓ અને બગીચાઓમાં પાણી નદીની જેમ વહેવા લાગ્યું. વર્ષો બાદ વોશિંગ્ટનમાં એવા દ્રશ્યો જોવા મળ્યા કે ગટરો ઓવરફ્લો થઈ રહી હોય. વોશિંગ્ટનમાં એક દિવસ એટલો વરસાદ પડી ગયો જેટલો કેટલાય મહિનાઓમાં નથી પડતો. શહેરમાં પાણીનો ભરાવો થઈ ગયો તો ગટરો જામ થઈ ગઈ. વ્હાઇટ હાઉસ બહાર આ મેનહોલમાં પાણી ફુવારાની જેમ નીકળવા માંડ્યો. કેટલાય વિસ્તારોમાં 1 કલાકમાં 3.5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધવામાં આવ્યો.
એટલે કે એક મહિનામાં થતો વરસાદ અહીં માત્ર એક કલાકમાં જ પડી ગયો. જો કે વ્હાઇટ હાઉસની બહાર એક ટીમ તૈનાત કરવામાં આવી, જેને ફસાયેલા કાર સવારોને બચાવ્યા. કેટલાય લોકોને રબરની બોટમાં સુરક્ષિત સ્થળો પર લઈ જવાયા. પાણીમાં ફસાયેલી આ કાર જુઓ, જેને બીજી કારે ખેંચીને પાણીની બહાર નીકાળી. જો કે કેટલાય વિસ્તારોમાં લોકોને ખુદ જ પોતાની મદદ કરવી પડી. એક રસ્તા પર કાર ફસાઈ જતા એક વ્યક્તિએ પોતાની બંને પુત્રીઓને ખોળામાં ઉઠાવી પાણીની બહાર નીકળવું પડ્યું. આવી જ રીતે એક રસ્તા પર કેટલાય ફૂટ પાણી ભરાયા બાદ કારની અંદરથી રેકોર્ડ કરવામાં આવેલો વિડીયો પણ શેર કરવામાં આવ્યો. આ દ્રશ્યો વોશિંગ્ટન ડીસીથી થોડે દૂર આવેલા વર્જિનિયાના છે. અહીં તો સ્થિતિ એવી ખરાબ છે કે રસ્તાઓ પર પાણી ભરાતા કેટલીય કારો ફસાઈ ગઈ હતી. એક અંડરપાસમાં તો લગભગ 5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. ત્યાં પણ એક કાર ડૂબતી નજરે પડી. આવી જ રીતે એક વિસ્તારમાં પાણી ભરાયા બાદ કેટલીય કાર ફસાઈ ગઈ, જેની તસવીરો તમે જોઈ શકો છો. કેટલી ખોફનાક છે આ તસવીરો. આ કારમાં સવાર કેટલાય લોકો છત પર ચડી ગયા અને પોતાનો જીવ બચાવ્યો. વર્જિનિયામાં છેલ્લા 6 દશકામાં વરસાદે રેકોર્ડ તોડ્યો. આ પહેલા વર્જિનિયામાં 1958માં આટલો વરસાદ રેકોર્ડ નોંધાયો હતો. આ વર્ષે કેટલો જોરદાર વરસાદ અહીં વરસ્યો છે તેનો અંદાજો વર્જિનિયા સ્ક્વેર મેટ્રો સ્ટેશનની છત પરથી પડતા પાણીને જોઈને લગાવી શકાય છે. પાણી અહીં છત તૂટતા પાણી ઝરણાની જેમ પડતું નજરે ચડી રહ્યું છે. એક ટ્રેન તો છત પરથી પડતા પાણીની નીચેથી પસાર થતી નજરે પડી. બાદમાં લોકોએ ટ્રેનની અંદર પાણી ભરાયા હોય તેવો વિડીયો પણ શેર કર્યો. વરસાદના ખતરાને જોતા કેટલાય લોકોએ ઉતાવળમાં કાર પાણીમાં ડૂબેલા રસ્તાઓ પર ચલાવવાનું જોખમ લીધું, એટલા માટે કેમ કે તે જલ્દી ઘરે પહોંચી શકે. વર્જિનિયાના રહેણાંક વિસ્તારોની આ સ્થિતિ છે, જ્યાં લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે પાણી. વોશિંગ્ટન અને તેની આસપાસના શહેરો કંઈક આવી રીતે જ પૂરના પ્રકોપનો સામનો કરી રહ્યા છે. આ તસવીરો નેબ્રાસ્કાની છે, જ્યાં નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીનું રૌદ્ર સ્વરૂપ જુઓ. જુઓ આ દ્રશ્યો. ઘરો પાણીમાં ડૂબી ગયા છે, ખેતરો પાણીમાં ડૂબી ગયા છે, વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે. ચારે બાજુ બસ જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી, તબાહી જ તબાહી. કુદરતની આ વિનાશ લીલા છે, જેને સુપર પાવર અમેરિકાને રાડ પડાવી દીધી છે. એક અઠવાડિયામાં અમેરિકામાં આવેલી કુદરતી આફતની આ 2 તસવીરો છે. કુદરત જાણે અમેરિકા પર રૂઠી હોય કે આ સુપર પાવરની પરીક્ષા લઈ રહી છે. ભૂકંપની આ ભયાવહ તસવીરો તમે જોઈ શકો છો. કંપની તસવીર નંબર 3, ભૂકંપની તસવીર નંબર 4, કંપની તસવીર નંબર 5. આ વિવિધ તસવીરો કુદરતના ક્રોધની છે. કેલિફોર્નિયામાં 7.1ની તીવ્રતાના આવેલા ભૂકંપે કેલિફોર્નિયામાં આવેલા ભૂકંપના ખોફનો અંદાજો તમે ન્યૂઝ વાંચતા અહીંના એન્કરોને જોઈને લગાવી શકો છો. ચીનથી લઈને અમેરિકા સુધી કુદરત મચાવી રહી છે કહેર. તે દેશો જે પોતાને શક્તિશાળી સમજે છે બીજા દેશોને આંખો દેખાડે છે. તે દેશોની આંખો ખોલનારી ખબર છે કે કુદરતના કહેર આગળ કોઈનું નથી ચાલતું. સ્પેનમાં પૂરનો પ્રકોપ. આ દ્રશ્યો પણ એક વિકસિત દેશના છે. જુઓ આ કારને. રસ્તા પર ઉભેલી આ કાર ભૂવો પડતા ભૂવામાં પડી. 5 સેકન્ડમાં કાર ભૂવામાં ખાબકી. ભૂવાના કારણે કાર જમીનમાં ધસી ત્યારે આ લાલ કારનો આગળનો જ ભાગ દેખાતો હતો, પણ થોડી વાર પછી કારનો લાલ ભાગ પણ દેખાતો બંધ થઈ ગયો, એટલે પૂરી કાર આ ભૂવામાં ખા. થોડી વાર પછી તો ન રહ્યું કારનું કોઈ નામો નિશાન. હવે પાણીમાં તણાઈ રહેલી આ કાર જુઓ. ઉત્તર સ્પેનની આ તસવીરો છે. એક બજારમાં પાણી ભરાઈ ગયા બાદ ત્યાં ઉભેલી કાર પાણીમાં તણાઈ જતા ગોળ ગોળ ફરતી નજરે ચડી, તો બીજી તરફ એક કાર પાણીમાં તણાઈ
અને આગળ એક ઇમારત સાથે ટકરાય. હવે પૂરના પ્રકોપની આ તસવીરો જુઓ. દુકાનોનો સામાન પાણીમાં તણાઈ ગયો. આ તસવીરો પરથી તમને અંદાજ આવી જ ગયો હશે સ્પેનમાં જળ તાંડવનો. અહીં પણ પાણીએ કર્યો છે જોરદાર પ્રહાર. જે પણ તેના રસ્તામાં આવ્યો તેને કરી દીધું બરબાદ. આ દ્રશ્ય જુઓ. આ વિસ્તારમાં પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ છે કે આખો રસ્તો કપાઈ ગયો. પાણીએ આખો રસ્તો કાપી નાખ્યો. ત્યાં રસ્તા પર નદીની જેમ પાણી વહેતું જોવા મળ્યું. જો જોતામાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાવા લાગ્યું, તેવી જ રીતે અંડરપાસ નીચે બનેલો રસ્તો પણ નદીમાં ફેરવાઈ ગયો. સ્થિતિ એટલી ભયાનક હતી કે કેટલાય લોકો ગભરાઈને પોતાની કાર પાછી વાળતા નજરે ચડે. સ્પેનના કેટલાક વિસ્તારોમાં પૂર તો કેટલાકમાં કરા પડ્યા. સ્પેનમાં આ વર્ષે હવામાન વિભાગે જે આગાહી કરી હતી તેનાથી 4 ગણો વરસાદ પડ્યો. પૂર આવવાને કારણે સ્પેનમાં રાહત અને બચાવ કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. પૂરમાં ડૂબેલા કેટલાય વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા. લોકોને હોડીમાં બેસાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવ્યા. સ્પેનમાં કેટલાય દિવસોથી ખૂબ જ ગરમી પડી રહી હતી. ત્યાંના હવામાન વિભાગે વરસાદથી રાહતની આશા વ્યક્ત કરી હતી, પણ હવામાન વિભાગની આગાહી કરતા 4 ગણો વરસાદ પડ્યો, જે લોકો માટે મુશ્કેલી લાવ્યો. આ જીવલેણ વરસાદથી લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો. રશિયામાં પણ પાણીનો પ્રચંડ પ્રહાર. આ તસવીરો જોઈને તમને ખબર પડી ગઈ હશે કે કુદરત કોઈને પણ નથી છોડતી. ભલેને તે ગમે તેટલો શક્તિશાળી દેશ હોય, કુદરતના મારની આગળ બધા લાચાર છે. આ તસવીરો જોઈને લાગતું જ નથી કે આ તસવીરો રશિયાની હોય. અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. શહેર જાણે કોઈ બેટમાં ફેરવાઈ ગયું છે. લોકોને બોટમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. આ વિસ્તારમાં આ પહેલા પણ પૂર આવ્યા છે, પણ આ વખતે જે પૂર આવ્યું તેનાથી લોકો વધુ ભયભીત છે. કેમ લોકો ભયભીત છે તે આ તસવીરોથી તમને અહેસાસ થશે. પૂરના કારણે બધું કાટમાળમાં ફેરવાઈ ગયું છે. ઘર અને ઘર વખરી આ હજારો લોકો રસ્તા પર આવી ગયા છે. આ ઘર જ નહીં, ઘરની આજુબાજુની તસવીરોને જુઓ, જેનાથી પૂરના કારણે થયેલી તબાહીને તમે મહેસૂસ કરી શકો છો. નાના બાળકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સૌથી ખરાબ સ્થિતિ વૃદ્ધોની થઈ છે, જેમને રાહત અને બચાવ કર્મીઓ સલામત સ્થળે ખસેડી રહ્યા છે. રશિયા પણ આ પાણી, આ કુદરત આગળ લાચાર છે. આડેધડ વિકાસ તરફની આંધળી દોટ વિનાશ તરફ તો નથી ધકેલી રહીને, કેમ કે દરેક ઋતુઓ ખોરવાઈ રહી છે. કુદરતનું સંતુલન બગાડવાની કિંમત હવે માણસ ચૂકવી રહ્યો છે.